ચોમાસાના પ્રારંભે જ મેઘરાજાએ જોરદાર બેટિંગ કર્યા બાદ વરસાદે વિરામ લીધો છે, ત્યારે જૂનાગઢના ભેસાણમાં તડકા પીપળી ગામમાં ખેડૂતોને વરસાદના અભાવે ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ટાવટી વાવાઝોડાને પગલે ઉનાળુ પાકને નુકસાન થતા મગફળી, સોયાબીન અને કપાસનું મહામુસીબતે વાવેતર કરેલું હોય ત્યારે વરસાદ ખેંચાતા ચોમાસું પાક ફેલ જવાની ભીતિ સર્જાઈ રહી છે. સોયાબીન વાવેલા છે તો એ હવે 2-5 દિવસમાં જો વરસાદ ન આવે તો એ પાક હાવ સતંત્ર ફેલ જાય એમ છે, એમાં કોઈ પ્રકારનું કાંઈ થાય એમ નથી. અને અટાણે આજના પેપરમાં એવી જાહેરાત છે કે સરકાર 2 કલાક, ખેડૂતની માંગણી 4 કલાકની હતી અને 2 કલાક વીજળી વધારી તો 10 કલાક કરી, પણ 10 કલાક નહીં પણ 24 કલાક કદાચ વીજળી સરકાર દે તો વીજળીનો કોઈ મતલબ જ નથી. પાણી જ છે નહીં, ક્યાંય પાણીનો પ્રશ્ન જ નથી. પાણી ક્યાંય પીવા માટેનું પાણીમાં વલખામ પ્રજા મારતી હોય તો એમાં કદાચ યોજના સરકાર શ્રી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જે બનાવવામાં આવી છે અને ભેસાણ તાલુકામાં થઈ અને પસાર થઈ અને ઉબેણ નદીમાં પાણી ઠલવવામાં આવે તેમ છે એવું કહેવામાં આવતું, પણ આ તારીખ સુધી હજી કોઈ પણ એક ટીપું પણ પાણી આવ્યું નથી.